હમણાં રિસર્ચ આવી, હું દેશનું નામ નથી બોલતો, પણ કે આ દેશ દુનિયાનો હેપીએસ્ટ કન્ટ્રી છેલ્લા 5 વર્ષથી. અને બીજે દિવસે એક કંપનીએ રિલીઝ કરી કે એ દેશમાં સૌથી વધારે એન્ટી ડિપ્રેશન પિલ્સ અમે જ મોકલીએ છીએ. એટલે આવી બોગસ રિસર્ચ બધી થતી હોય છે. એટલે ગમે તેવા ખાનગી રિપોર્ટ આવે, હિડન રિપોર્ટ, એક અક્ષર વચ્ચે આગો પાછો કરી નાખજો ખાલી, હિડન રિપોર્ટ, એની ઇમ્પેક્ટ એ લાવે પણ લાંબી નહીં ચાલે. કારણ કે અમેરિકામાં જે બધી બેંકો તૂટી છેલ્લા 1 મહિનામાં, એમાં સિલિકોન વેલી બેંક SVB તૂટી, એને છેલ્લા 5 વર્ષથી એવોર્ડ મળતો હતો બેસ્ટ બેંક ઓફ અમેરિકન, તૂટી લે. એટલે આ બધા રિસર્ચ બોગસ હોય છે, એની ચિંતા નહીં કરવાની. ચાર્લ્સ કનિંગહેમે રિસર્ચ કરી કે આ લોકો કેમ ડિપ્રેશનમાં ના ગયા, એન્ટી ડિપ્રેશન પિલ્સમાં કેમ ના ગયા, હોસ્પિટલમાં કેમ દાખલ ના કરવા પડ્યા, ગાંડા કેમ ના થઈ ગયા, અપઘાત કેમ ના કર્યા. એક એક ગુજરાતીઓને મળ્યા અને બધા ગુજરાતીઓ શું જવાબ આપ્યો કે હા, દુઃખ તો છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને દુઃખ તો થાય, કે દુઃખ તો છે, થોડી ગભરામણ પણ છે કે હવે આમ ભવિષ્ય કેવું થશે, પણ વિશ્વાસ છે કે ભગવાને જે કર્યું એ આપણા સારા માટે કર્યું હશે. યુગાન્ડામાં ગયા હતા ત્યારે ખિસ્સામાં $5 નહોતા અને બધું ઊભું થયું હતું, મહેનત કરી હતી તો ત્યાં ઊભું થયું, હવે અહીં મહેનત કરશું. ચાર્લ્સ કનિંગહેમ રાઇટ્સ એટ ધ એન્ડ ઓફ ધ રિપોર્ટ દેટ ધ વન ફેક્ટર દેટ સસ્ટેન્ડ ધીસ પીપલ આફ્ટર સચ અ બિગ શોક ઇન લાઈફ વોઝ દેઅર ફેઇથ ઇન ગોડ, વોટ એવર ગોડ ડઝ ફોર માય ગુડ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આટલું મોટું કાર્ય, આજે મહંત સ્વામી મહારાજના જીવનમાં આટલું મોટું કાર્ય, કારણ કે મહંત સ્વામી મહારાજ આ 10 જ દિવસના ગાળામાં 2 મોટા શિખરબદ્ધ મંદિરના શિલાન્યાસ કરે છે. એટલે એકનો કર્યો ને એકનો હમણાં પરમ દિવસે કરશે સુરેન્દ્રનગરમાં. અને ઓક્ટોબરમાં 265 એકર ઉપર અમેરિકામાં અક્ષરધામનું ઉદઘાટન કરશે. આવતા ફેબ્રુઆરીમાં અબુધાબીમાં 27 એકર ઉપર અક્ષરધામનું ઓપનિંગ કરશે. પછી જોહેનસબર્ગ સાઉથ આફ્રિકામાં કરશે. પછી સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં કરશે. આટલા જાયન્ટ અત્યારે પ્રોજેક્ટ્સ ચાલે છે. એટલે આપણે અહીંયા બેઠા છીએ, એમાં 10-10 જણાનું તમારું ક્લસ્ટર ભેગું કરીએ ને એવા પ્રોજેક્ટ્સ ચાલે છે ઓલ ઓવર વર્લ્ડ BAPSના. આ બંને મહાપુરુષોના જીવનની સૌથી મોટી તાકાત હોય તો એક તાકાત એ હતી કે ભગવાન કરતા હરતા છે, આપણે પુરુષાર્થ કરી લેવાનો, આપણા રિસોર્સિસ આપણે કામે લગાડી દેવાના. એટ ધ એન્ડ ઓફ ધ ડે એક્સેપ્ટ હિઝ રિઝલ્ટ. એક છેલ્લો પ્રસંગ એને પૂરું કરું. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા અને એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવે, બહુ સારા ગુણાનુરાગી, એન્ડ હી યુઝ ટુ ઓફન કમ ટુ પ્રમુખ સ્વામી મહારાજ ફોર બ્લેસિંગ્સ. નટુભાઈ પટેલ ટોલ્ડ પ્રમુખ સ્વામી મહારાજ કે સ્વામી, આઈ હેવ સીન યુ ઇન ઓલ ધ ફેઝિસ ઓફ ધ ડે, યુ ડુઇંગ યોર મોર્નિંગ વોક, યુ ડુઇંગ યોર મોર્નિંગ પૂજા, યુ મીટિંગ પીપલ, યુ ટોકિંગ ટુ સમબડી ઓન ફોન, યુ હેવિંગ યોર મીલ્સ, you are sitting in an administrative meeting, I have seen you in all postures and all phases of the day. મેં તમને આખા દિવસની ઘણી ક્રિયામાં જોયા છે, લેકિન કભી મેને આપકે ચહેરે પે થકાવટ નહીં દેખી, કભી ઉર્જા કી કમી નહીં દેખી, કભી આપકે ચહેરે પે કિસી ભી પ્રકાર કા તણાવ નહીં દેખા, મેં તમારા ચહેરા ઉપર કંટાળો જોયો નથી, થાક નથી જોયો, તણાવ નથી જોયો, સ્મિત આનંદ જ જોયો છે. જવાબદારી તમારી મોટી છે, કારણ શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપ્યો. આખું પ્રવચન તમને યાદ ના રહે ને તો આ છેલ્લું આ વાક્ય બોલું છું, યાદ રાખીને ઘરે જજો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે ઉઠીને અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને અમારા ગુરુને પ્રાર્થના કરીએ કે આજે મારે શું કામ કરવાનું છે. પછી બધા કામ નક્કી થાય એટલે સવારથી અમે ભગવાને જે અમને બુદ્ધિ શક્તિ આવડત આપી છે એ બધી કામે લગાડી દઈએ. એ આપણે પણ કરીએ છીએ. હવે જુઓ સાંજે શું ફેર પડી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અને સાંજે અમે ભગવાનને પ્રાર્થના કરીને કામ પાછું આપી દઈએ કે મેં મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે કામ કર્યું છે, હવે તમારે જે ફળ આપવું હોય આપો, મને માન્ય છે. આ નથી થતું આપણાથી, એ પ્રશ્ન છે. સ્ટ્રેસ ને ટેન્શન કબ આતા હે?
जब हम ये सोचते कि ये मैंने किया, मैंने प्लान नहीं किया था, मेरे रिसोर्सेस थे, लोन अच्छी मिली थी, टीम अच्छी बनाई थी, सक्सेस क्यों नहीं हुआ? तो भगवान ने भाई साहब आपके साथ एमओयू साइन नहीं किया है कि बेटा तू पृथ्वी पे जाएगा, जो भी प्रोजेक्ट करेगा गुड़ी गुड़ी होगा? किसी के पास है ऐसा एमओयू? जस्ट रेज योर हैंड्स। नोबडी। लाइफ इज फुल ऑफ सक्सेसेस एंड फेलियर्स। फेलियर ना आवे तो प्रार्थना करवी कि एक बे झटका आवे, कि हम खबर छे सक्सेस माथी 10 वस्तु सीखवा मळे अने फेलियर माथी 100। दिस इज द स्पिरिट ऑफ सक्सेस। प्रमुख स्वामी महाराज आ कहू, आपने स्ट्रेस आमाथी जावे छे, मैं आ काम कर्यू, बुद्धि शक्ति आवडे, पैसा बधु लगाड्यु, सक्सेस केम ना मळ्यो? मुख्य स्ट्रेस त्यांथी आवे छे ने। सक्सेस एटले मळ्यो नहीं के भगवाने नक्की कर्यु के आ प्रोजेक्ट तने नथी आपवो, भले ते काम कर्यु तारा नसीब मां नथी, अने बरोबर बाजू वाला ने ज आपवो छे। तम बधा हस्या के मन को, बरोबर जे बाजू मां कॉम्पिटिटर छे ने एने आपवो छे। तमे बळतरामांथी ईर्ष्यामांथी बहार आवशो। स्पिरिट ऑफ सक्सेसनी वात करू छुं, स्पिरिट डेवलप करवानी। એ બળતરા, એ ઈર્ષ્યા, એ સ્પર્ધામાંથી બહાર આવવું હોય તો ભગવાનનું નિર્માણ છે, મારો પ્રયત્ન કરી લઈશ, ઈચ્છા હશે તો આપશે, ના ઈચ્છા હોય તો ના આપે, અને કદાચ ના આપે તો પણ બીજા દિવસે સવારે 8 વાગે મારે મારી મહેનત ચાલુ રાખવાની। ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ સક્સેસ। આ સ્પિરિટથી કામ કરવાનું, આ સ્પિરિટ અમે અહીંયા પ્રમુખ સ્વામી વોકલ ટ્રેનિંગ સેન્ટર PSVTCમાં ખાલી સ્કિલ ડેવલપ નથી કરતા, મેં પહેલાં જે વાક્ય બોલેલું, વી રિક્રુટ કેરેક્ટર એન્ડ ટ્રેન સ્કિલ્સ, એટલે PSVTCમાં તમને સ્કિલ અને કેરેક્ટર બંને મળશે, કળા અને ચારિત્ર એ બંને મળશે। તમે બધા એકવાર ત્યાં વિઝિટ કરવા આવો। કેટલા જણાએ PSVTCની વિઝિટ લીધી છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ। 5-6 જણા છે। આ અમારા કોઠારી સ્વામી વિવેક સ્વરૂપ સ્વામી છે, અહીંયા તિથલ મંદિરમાં અમારું બહુ મોટું શિખરબદ્ધ મંદિર છે, એમના આયોજન અને વ્યવસ્થા નીચે આ PSVTC આખું બહુ સુંદર કાર્યરત છે। તો પહેલાં તો તમને બધાને અમારું ભાવભર્યું નિમંત્રણ છે કે એકવાર PSVTC તમે જોવા માટે આવો। તમે જે વિડીયોમાં જોયું ને, તમે રૂબરૂ જોવા માટે આવો। એમ આઈ રાઈટ ઓર રોંગ? તમે એકવાર રૂબરૂ જોવા આવો એ અમારું નિમંત્રણ છે। સીઈંગ ઇઝ બિલિવિંગ। તમે એકવાર જોવા આવો। બીજું, આદિવાસી છોકરાઓને અમે જોબ રેડી કરીએ છીએ। ઘણા બધા આદિવાસી છોકરાને તમે ઇન્ટરવ્યૂ પણ હમણાં વિડીયોમાં જોયા, અને આ બધા જોયા, બધા નમૂના બેઠા છે અહીંયા, જા શો પીસ છે અમારા। તમે નહીં આગળ એક પ્રોડક્ટ મૂકો ને, ક્વોલિટી પ્રોડક્ટ એક મૂકવી પડે ને, એટલે કસ્ટમર જોવે, અને એવું હોય તો એકાદ વખત વાપરવાય લઈ જાય। એટલે આ પ્રોડક્ટ છે અમારી, ભાઈ તમે બધા ઊભા થાવ, ખાલી આમ ગોળ ફરો એટલે બધા તમને બરોબર જોવે, ઊભા થાવ અને ખાલી ગોળ ફરો। જો આ બધી અમે સ્કિલ ડેવલપ કરીએ છીએ અને ટેલેન્ટ ડેવલપ કરીએ છીએ, વી મસ્ટ ગીવ ધેમ અ બિગ હેન્ડ। હવે બેસી જાઓ પાછા પોતાની પોઝિશનમાં। તો તમે આ PSVTCમાં જોઈન થઈ શકો છો। કેવી રીતે? કે તમે કહી શકો કે અમારે આ પ્રકારના સ્કિલ્ડ વ્યક્તિ જોઈએ છે, તો એ પ્રકારના સ્કિલ્ડ વ્યક્તિની વાત અમારા એડમિનિસ્ટ્રેટર તમને સીધો સંપર્ક કરી શકશે। સમજો, આમાં BAPSને કોઈ લાભ નથી, હા, અમારે એક રૂપિયાનો સ્વાર્થ નથી, અને આ વિદ્યાર્થી કમાય છે એમાંથી એક રૂપિયો અમે લેતવા લેવાના નથી। આમાં લાભ આદિવાસી બાળકોનો છે અને તમને છે, અમે ખાલી માધ્યમ છે, પેલી ગરણી છીએ, ગરણી દૂધ તપેલીમથી પડે ને, ગરણીને એમ થાય કે મારી પાસે આવ્યું, પણ એક વસ્તુ એની પાસે રહેતી નથી, નીચે બીજી તપેલીમ જતું રહે, એમ અમે ગરણી છે, પણ તમને ચાળીને આપશું, ટોપ પ્રોડક્ટ આપશું। એ આ PSVTC છે, એટલે તમે MOU પણ સાઈન કરી શકો છો PSVTC સાથે, ત્યાં આવીને એની કાર્યવાહી પણ જોઈ શકો છો, તમે રેકમેન્ડ પણ કરી શકો છો, એટલે તમે આવી એક સારી સંસ્થા, કારણ કે
આખો જે બેલ્ટ છે આદિવાસી બેલ્ટ, એનો ઉત્કર્ષ આપણે બધા ઈચ્છીએ છીએ, હા કે ના? અમારા સંતો ગામડે ગામડે ફરે છે, કાર્યકર્તાઓ ગામડે ગામડે ફરે છે, હજારો આદિવાસીઓને વ્યસન મુક્ત કર્યા, હજારો આદિવાસીઓને કુરિવાજોમાંથી છોડાવ્યા, હજારો આદિવાસીઓને અંધશ્રદ્ધામાંથી ઉગાર્યા. એ અમારું કામ છે. અને સ્કિલ ડેવલપ કરવી ને કેરેક્ટર ડેવલપ કરવું, એ પણ અમે કરીએ છીએ. હવે છેલ્લું કામ જે તમારે કરવાનું છે, અને એકચ્યુઅલી તમારા લાભમાં જ છે, એ તમારે કરવાનું. યુ શુડ બી પ્રાઉડ ટુ ટેલ સમડે કે આઈ હેવ 10 પીએસ વીટીસી એમ્પ્લોઈઝ ઇન માય કંપની સિન્સ 15 યર્સ. એ તમારી અને ઇન્સ્ટિટ્યુશન બેની ક્રેડિટ છે. સો થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. મેં 10 મિનિટ વધારે લીધી બદલ માફી ચાહું છું. અને આપ સૌ માટે ખૂબ પ્રાર્થના છે, ફરી એક જ વાક્ય, ભારતને વિકસિત દેશ બનાવવો એ તમારી જવાબદારી છે. વેપાર ધંધા વિકસાવીને અને ભારતને વિશ્વગુરુ બનાવવો એ અમારી જવાબદારી છે. આપણે સાથે રહીને કામ કરવાનું છે અને થશે. થેન્ક યુ વેરી મચ. મેં ભગવાન સ્વામિનારાયણ એન્ડ મહંત સ્વામી મહારાજ બ્લેસ યુ. જય સ્વામિનારાયણ.